કચ્છમાં દારૂ સાથે ડાન્સ અને સુરતમાં દારૂની હાઈફાઈ પાર્ટી, 24 કલાકની અંદર જ આ બે એવા બનાવ બન્યા કે જેણે દારૂબંધી સામે સવાલ ઉભા કરી દીધા છે. ચારે બાજુથી સવાલ આવે છે કે કેમ કડક દારૂબંધીનો અમલ નથી થતો, જેનો જવાબ ફરી ફરીને સરકાર એક જ આપે છે કે પગલા લેવાશે. દારૂબંધી અંગે સરકાર મક્કમ છે, સરકારની કમિટમેન્ટ છે, પરંતુ આ એક સામાજિક દૂષણ છે અને વ્યસન મુક્તિ એનો વ્યાપક પ્રમાણમાં પ્રયત્ન થવા જોઈએ. પરંતુ સરકારની કડક સૂચના છે, જ્યાં પણ દારૂ ગળાતો હોય, ઉતરતરા હોય, બુટલેગરો હોય, એના સામે કડક કાયદો બનાવીને આપણે આ વિષયને કડક તરીકે, ગુજરાત દારૂબંધી વાળું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે. દારૂ એ દૂષણ છે તેમાં કોઈ બેમત નથી અને ગુજરાતની દારૂબંધીના સમર્થનમાં ઘણો મોટો વર્ગ છે. છતાં જો આવા પ્રકારના કિસ્સા વારંવાર આવે તો વિપક્ષ પ્રહાર કર્યા વિના રહે નહીં. અને ક્યાંક ને ક્યાંક વિજયભાઈ વાતો તો મોટી કરે કે અમારી સરકાર કડક હાથે પગલાં લેશે, પ્રદીપસિંહ ગર્જનાઓ તો કરે, પણ કદાચ હપ્તાના ભારથી એમની ગર્જનાઓ અને વાતાઓ દબાઈ જતી હોય છે. કોંગ્રેસના આ આક્ષેપનો ભાજપ અનોખો જવાબ આપે છે કે કોંગ્રેસના રાજમાં પોલીસ સક્રિય ન હતી એટલે આવા કિસ્સા ઝડપાતા ન હતા. મિત્રો, વિપક્ષના શાસનમાં પોલીસ સક્રિય નહોતી એટલે ગુજરાતમાં ક્યાંય પણ આવી બાબતો પકડાતી નહોતી. રાજ્યમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરીથી લઈને અડ્ડાઓ સુધી અનેક દરોડા પડતા રહ્યા છે. ક્યારેક પોલીસ ખુદ આવા અડ્ડાઓ પર દંડો ફેરવે છે તો ક્યારેક જનતા હલ્લાબોલ કરે છે, પરંતુ દારૂનું દૂષણ હજી જેમનું તેમ છે. કોઈ ભાજપ કે કોંગ્રેસને આક્ષેપબાજી નહીં કરી શકું, કારણ કે દારૂબંધી મેં એ દિલથી મેં જોયું છે. મને તો ડર લાગે કે મારા દીકરાની પણ ચિંતા થાય. મને અત્યારે તો દારૂ પીને કોઈ છાપટો થઈને ઘરની બહાર નીકળી શકતો નથી અને એના પરિણામે રાત્રે 12 વાગે પણ ગુજરાતની દીકરી સિનેમા જોઈને ઘરે પાછી જઈ શકે છે. પછી તો દારૂબંધીનો કાયદો જ ના હોય એટલે ગમે તે માણસ દારૂ પીશે. નેતા ભાજપના હોય કે કોંગ્રેસના, દારૂબંધીનું સૌ સમર્થન કરે છે. આવા કિસ્સા રાજ્ય માટે કલંક છે અને આ કલંક દૂર કરવા સરકારે મોટો અસરકારક નિર્ણય લેવો જ રહ્યો. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.